मेघरज तालुकाना इसरी पोलीस स्टेशन विस्तारना रमाड गाममां हैया ध्रुजावी नाखे तेवी घटना प्रकाशवामां आवता चकचार मची जवा पामी छे। हत्यारा सामे लोको फिटकार वरसावी रह्या छे। शंकाशील स्वभाव धरावता वहमीला पतिए तेनी पत्नीना माथामां कुहाड़ीना घा झीकी त्रण बाळकोने गाम नजीक आवेला वेडी जळाशयमां फेंकी दई हत्या करी दई। रमाड गामे खेल खेलाया खून खेलमां बनेली काळजू कंपाव देनारी घटनाथी समग्र पंथकमां हाहाकार मची जवा पाम्यो छे। ईसरी पोलीसे समग्र घटनानी झीणवट भरी तपास हाथ धरी छे। बाळકોમાં મૃતદેહને પીએમ માટે ખસેડી હત્યારા પિતા સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગત તારીખ 3/9/2021 રોજ ઈસરી પોલીસ સ્ટેશનમાં રમાડ ગામે એક બનાવ બનેલો છે। આ બનાવ અનુસંધાને જીવીબેન ડામોર જેના લગ્ન તે જ રમાડ ગામના જીવાભાઈ કચરાભાઈ ડેટુ સાથે થયેલા હતા। બંને પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થયેલી અને રાત્રિના સમય દરમિયાન આ જીવાભાઈ કચરાભાઈ ડેટુ જે ઈજા પામનારના હસબન્ડ છે તેમણે પોતે કુવાડી લઈ અને માથાના ભાગે બહુ ગંભીર પ્રકારની ઈજા કરેલી છે। ત્યારબાદ આ જીવીબેન છે ત્યાં જ ઈજાગ્રસ્ત હાલતમાં પડી રહેલા। બીજા દિવસે તેમના કુટુંબના સભ્યો દ્વારા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવેલા હતા। ત્યારબાદ મળતી જાણકારી મુજબ તેમના જે પતિ છે આરોપી જીવાભાઈ કચરાભાઈ ડેડુ તેમના 3 બાળકોને ઘરેથી લઈ અને બહાર નીકળી ગયેલા હતા, જેમાં જીનલબેન છે જેની ઉંમર 9 વર્ષ, હાર્દિકભાઈ ઉંમર 7 વર્ષ અને સોનલબેન ઉંમર 2 વર્ષ, આ ત્રણેયને લઈ નીકળી ગયેલા હતા, જેને કાલે સાંજના સમયે વૈડી ડેમ જે ઈસરી અને મેઘરજના વિસ્તારમાં આવેલો હતો આ વૈડી ડેમમાંથી આ 3 બાળકોની લાશ મળી આવેલી છે અને ત્રણેય બાળકોને બંને પરિવારોના સભ્યોને બોલાવી ત્રણેયને મારું નામ કલજીભાઈ જીયાભાઈ ડામોર ગામ મોટી પંડોલી તો હું પંડોલીનો મારી છોકરી રમાડે 8-10 વર્ષની આજુબાજુ ગાળામાં લગ્ન કરેલું તો કહીએ મને બબાલ સાંભળજી નહીં હતી અત્યારે પ્રેમ દિવસ છે હાજે કાલ ગઈ હાજે મારે જમાઈએ કવાડીથી મારી પછી સવારમાં 8 વાગે મને એક માણસ લેવા આવ્યો માણસ મેસેજ મળ્યા કે હું આવજો નોમના ગાળામાં આવીને મેં તપાસ કીધો સાહેબ તેઓ બરાબર સુરી રડતી હતી ને ખૂન હતું પછી હું મેઘરજ દવાખાને લઈને જતો રહ્યો ને અહીંયાથી હિંમતનગર ગયો અને જમાઈ ગઈ ગયા એમ કીધું મેં તો જો રાતે મારીને કવિણા ગયા 12-1 વાગે ગયા 4 વાગે ગયા ખ્યાલ નથી બાપુ બાપા એમ કહેજો તે કવિણ ગયો ખ્યાલ નહીં 3 છોકરાને 2 છોકરીઓને 1 છોકરો અને 3 લઈને ભાગી ગયો કંઈ પત્તો લાગુ નહીં પછી આજે રાત્રે એવા મને સવારમાં 7 વાગે મેં મેસેજ મેં મળી જાય સાહેબે કહી છે અને અમારે મોટી પંડોળીના માણસો રમણને બાજુમાં એક ડેમ છે એમાં 3 બાળકો મારા ભણ્યા મળીએ એમ કહી અને જમાઈ નહોતો મળતો હોય એ પ્રયત્ન કરો સાહેબ એટલું જાણું। જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી।